નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર. તો આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે તમને જબરદસ્ત હેપી દિવાળી વિશેષનું વિડીયો રેટિંગ કરતા શીખવાડવાના છે, જેની અંદર તમને ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે આવી રીતે હેપી બર્થડેનો જે વિડીયો છે તે બનાવતા શીખવાડવા છું. એ આગળ તમે તમારો ફોટો મૂકી અને આવી રીતે જે દિવાળીનો વિડીયો છે તેને બનાવી શકશો. સાવ સરળ સિમ્પલ દરરોજની જેમ માત્ર એક ફોટો મૂકી તમે વિડીયો બનાવી શકશો. ફૂલ પ્રોજેક્ટ દ્વારા જ છે. તો પ્રોજેક્ટને કઈ રીતે લેવો, કરી તમારે એની અંદર ફોટો મૂકો, બધું તમને આપણે આગળ બતાવીશું સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ આસાન તરીકે. તો સ્ટુડન્ટ થોડોક ધ્યાનથી અને પૂરેપૂરો જોઈ લેજો, એટલે તમને કાંઈ પણ પ્રોબ્લેમ ના આવે. અને પ્રોબ્લેમ આવતો ને છે કમેન્ટ કરજો. તો આનો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો તમારે જોવો હોય ફૂલ સોંગ સાથે, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં આગળ આવી અને તમે જોઈ શકશો. લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો, ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એ વિડીયો દિવાળીનો જે વિડીયો, એનો પ્રોજેક્ટ લેવા માટે તમારે ગૂગલમાં આવવાનું છે. ગૂગલમાં આવી તમને યાદ સર્ચનું લખ્યું છે, ત્યાં આગળ નામ લખી દેવાનું અલ્પેશ ક્રિએશન 01. આટલું લખીને સર્ચ કરશો નીચે તમને આજે સાઇટ મળી જશે. અલ્પેશ ક્રિએશન 01 લખેલી, એના પર તમે ક્લિક કરી દેજો. ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે નીચે આપણી સાઇટ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરવાનું રહેશે તમારે. અહીંયા આગળ તમે જેવું ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે આપણી સાઇટ છે તો ખુલીને આવશે. અહીંયા આગળ તમને સર્ચનું આઇકન દેખાડ્યું છે, એના પર ક્લિક કરી તમારે કોડ લખવાનો રહેશે. કોડ છે 07760777. આટલું લખીને તમે જેવું સર્ચ કરશો તો આ પ્રમાણે તમારી પાસે પોસ્ટ છે તે ખુલીને આવી જશે. અહીંયા આગળ તમને નીચે દેખાઈ રહ્યું છે ટાઇટલ અને કોડ, આના પર ક્લિક કરજો. ક્લિક કરશો એટલે આ પોસ્ટ તમારી પાસે ખુલીને આવી જશે. હવે આને ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવું છે. અહીંયા આગળ તમને જે લખેલું જોવા મળશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ, એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે ત્યાં આગળ એડ થઈને આવી ગયો છે. જો લખ્યું છે ઇનપુટનું બટન, એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારો પ્રોજેક્ટ ત્યાં આગળ એડ થઈ જશે. હવે આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટ ઓપન કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે. આગળ જે લખાઈને આવેલું છે કમિંગ સૂન તારીખ તો લખેલું છે, તમારે અહીંયા સુધી આવી જવાનું છે. ત્યાં આગળ તમને રેડ માર્કિંગ પણ મળશે, આ એરો પર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે અહીંયા આગળ સુધી પણ પહોંચી જશો. હવે અહીંયા આગળ છે બધું સેટ છે, બધી ઇફેક્ટ જે પણ વિડીયો છે તે બધું. બસ તમારે આગળ તમારો એક ફોટો મૂકવાનો છે. તો ફોટો મૂકવા માટે તમારે શું કહું, તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. તો તમને આવડતું હોય તો તે રિમૂવ કરી તમે મૂકી શકશો. જે મિત્રો નથી આવડતું તેના માટે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો ત્યાં આગળ તમને એક લિંક મળી જશે, જ્યાં લખ્યું છે ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું. માત્ર એક મિનિટનો વિડીયો છે, તમે જોઈ અને શીખી શકશો. ઠીક છે, હવે અહીંયા આગળ નીચે તમને બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો એક પીએનજી દેખાઈ રહ્યો છે, આના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા આગળ ઓપ્શન આવશે કલર અને ફિલ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે નીચે તમને એક નંબર મળશે, આ જે નંબર દેખાઈ રહ્યા છે એના પર તમે ક્લિક કરજો. જો તમે નંબર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારે પાસે જે પણ તમારા ફોટા છે ખુલીને આવશે. ઉપરથી તમે ફોલ્ડર સિલેક્ટ કરી શકો, જે ફોલ્ડરને તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરશો તો ફોટો હોય તે ફોલ્ડરમાં જાઓ અને ત્યાંથી તમારે એક ઇમેજ અહીંયા આગળ લેવાનો છે. તો ત્યાંથી આપણે નીચેથી કોઈ પણ એક ફોટો તમને અહીંયાથી એડ કરીને આપણે બતાવીશું. ના તેવી પણ જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરશો તે ફોટો તમે લઈ લો. ફોટો સિલેક્ટ કરશો ને આ પ્રમાણે તમારી પાસે આવી જશે. હા, ઉપરની સાઈડમાં તમને પ્લસનું આઇકન દેખાડ્યું છે, એના પર તમે ક્લિક કરી દો એટલે તમારો ઇમેજ અહીંયા આગળ એડ થઈને આવશે. આ ઇમેજને તમારે સેટ કરી દે કરવો તો સેજ આગળ આવી જશે, તમને ઇમેજ દેખાશે તમારો. જો આ પ્રમાણે સેજ આ વિડીયોની ઇફેક્ટ પૂરી થાય એટલે આ પ્રમાણે તમને વિડીયો જો ફોટો તમારો દેખાઈ રહ્યો છે. જો આ પ્રમાણે સેટ થઈ જતો હોય, રેડી છે ન થાય, તો તમે અહીંયા જે વિડીયો છે આ ફોટો એના પર ક્લિક કરી આ તમને ટપકા દેખાડ્યા છે એનાથી તમે ફોટો નાનો મોટો કરી શકો. જો આ પ્રમાણે જે પણ તમારે સેટ કરવો એ પ્રમાણે તમે ઇમેજને આગળ સેટ કરી દો. ઠીક છે, આપણો ફોટો મોટો થઈ ગયો, આપણે નાનો કરી દઈએ. બસ આ રીતે તમે નાનો મોટો કરીએ છીએ, ફોટા અહીંયા સેટ કરી દેવાનું છે. ઉપરની સાઈડ લઈ લઈશું. હેડી, તો આ પ્રમાણે તમારે ફોટા નાનો મોટો કરી એને સેટ કરી દેવાનું. એટલે થઈ ગયો સેટ. બસ આટલું કરશો તમારો વિડીયો બની જશે. બાકી તમારે જે પણ તમારો લોગો નામ એડ કરવું હોય તમે અહીંયા કોઈ પણ જગ્યાએ સેટ કરી અને તમે તમારો લોગો એડ કરી શકો છો. ઠીક છે, આપણે કંઈ પણ આપણું નામ તમને ક્યારે પણ વિડીયોની અંદર જોવા નહીં મળે. ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટ નંબર પર ક્લિક કરી દો, તમારો વિડીયો સેવ થઈને આવશે. તો બસ વિડીયો પસંદ આવ્યો હોય તમને તો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો. વધારે આવો દિવાળીનો વિડીયો તમારે જોતો હોય તો પણ નીચે કમેન્ટ કરજો, તો આપણે તમને વધારે પણ આવી રીતે દિવાળીનો કદો વિડીયો છે હજી બનાવીને તમને આપી દઈશું. Yes.